नमस्ते दर्शक मित्रों, हूँ श्रुति मोजिद्रा, स्पीड न्यूज 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરતના ડાયમંડની ઝલક કોરોનાને કારણે ઝાંખી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કોરોના બાદ રત્ન કલાકારો પોતાના વતન ચાલ્યા જતા માંડ 35% ડાયમંડ યુનિટ ખુલ્યા છે. તો બીજી તરફ હીરા ઉદ્યોગમાં છેલ્લા બે ક્વાર્ટરની વાત કરીએ તો ગત વર્ષ કરતાં આ વર્ષે 40,000 કરોડથી પણ વધુ બિઝનેસ લોસ ભોગવી ચૂક્યા છે. કોરોના મહામારી, વૈશ્વિક મંદી અને અમેરિકા ચીન વચ્ચેની સ્થિતિના કારણે આ વખતે છેલ્લા 6 મહિનામાં હીરા ઉદ્યોગને કરોડો રૂપિયાનો બિઝનેસ લોસ જોવા મળી રહ્યો છે. સમગ્ર વિશ્વની વાત કરીએ તો 10 માંથી 9 હીરા સુરતમાં કટિંગ થતા હોય છે. જો કે છેલ્લા 3 વર્ષથી આ ઉદ્યોગને કોઈની નજર લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં મોટા પાયે આ ઉદ્યોગના કારણે લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે, પરંતુ વિશ્વભરમાં કોરોના મહામારી અને વૈશ્વિક મંદી તેમજ ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ જેવી પરિસ્થિતિને સાથે ડોલરના ભાવના અનેક પરિબળો હીરા ઉદ્યોગ માટે ગ્રહણ સમાન બની ગયું છે. 2019ની સરખામણીમાં પ્રથમ ક્વાર્ટર જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં હીરા ઉદ્યોગને 14,670 કરોડનું અને બીજા ક્વાર્ટર એપ્રિલ, મે અને જૂનમાં 25,522 કરોડનું બિઝનેસ નુકસાન થયું છે. એટલે પ્રથમ ક્વાર્ટરમાં 35% અને બીજા ક્વાર્ટરમાં 62% બિઝનેસ નુકસાન થતાં કુલ 40,192 કરોડનું બિઝનેસ નુકસાન હીરા ઉદ્યોગને થયું છે. હીરા ઉદ્યોગની સાથે સાથે જ્વેલરી ઉદ્યોગને પણ નકારાત્મક અસર સાફ જોવા મળી છે. સુરતમાં મોટા પાયે ડાયમંડ જ્વેલરીની સાથે સિલ્વર અને ગોલ્ડન જ્વેલરી પણ તૈયાર કરવામાં આવે છે અને અહીંથી એક્સપોર્ટ થાય છે, પરંતુ બે ક્વાર્ટરમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને પણ ખાસો બિઝનેસ લોસ થયો છે. જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં 85% જેટલો બિઝનેસ લોસ થયો છે. છેલ્લા 2 મહિનાથી જે રીતે હીરા ઉદ્યોગ અને જરૂરી ઉદ્યોગની સ્થિતિ દયનીય બની છે તેની સીધી અસર રત્ન કલાકારો ઉપર થઈ રહી છે. કોરોના કાળના કારણે હાલ સીમિત રત્નકલાકારો સાથે હીરા ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યા છે, જેના કારણે હાલ માત્ર 35% જેટલા હીરાઓ ઉદ્યોગમાં રત્ન કલાકારો કાર્યરત થયા છે. રોજગાર ન હોવાને કારણે અનેક રત્ન કલાકારો પોતાના વતન ચાલ્યા ગયા છે, પરંતુ હવે નવી પાલિકાઓ SOPના કારણે એક ઘંટી ઉપર 2 રત્ન કલાકારો બેસી શકશે, જેથી રોજગારી વધુ રત્ન કલાકારોને મળી રહે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. ત્યારે બીજી બાજુ વૈશ્વિક બજારમાં 25,000થી ઓછી કિંમતના ડાયમંડની માંગ વધતા આજે રત્ન કલાકારો સૌરાષ્ટ્ર અને ગુજરાત ગયા છે. તેઓ આવા પાટલા ડાયમંડ બનાવી ત્યાંથી જ વેપાર કરી શકશે. સાથે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માની રહ્યા છે કે તેઓ તેના કારણે હીરા ઉદ્યોગમાં પણ રોજગારી મેળવી શકશે અને પોતાના ખેતીવાડીને પણ ધ્યાન આપી શકશે. રિપોર્ટર અવિનાશ સાવલિયા, સુરત. કોવિડ-19ના કારણે વર્ષની શરૂઆતથી 2020થી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે 2 ક્વાર્ટર કહેવાય. ફર્સ્ટ ક્વાર્ટર એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 2019ની અંદર અને 2020ની આ 3 મહિનાનું કમ્પેરિઝન કરીએ તો ટોટલ 14,670 કરોડ રૂપિયાનો આપણે બિઝનેસ લોસ થયેલો. બીજા ક્વાર્ટરની અંદર એપ્રિલ, મે અને જૂન આનું જો કેલ્ક્યુલેશન કરીએ તો આપણે 25,522 કરોડ રૂપિયાનો બિઝનેસ લોસ થયેલો. પર્સન્ટેજ વાત ગણીએ તો પહેલા ક્વાર્ટરની અંદર 32% અને સેકન્ડ ક્વાર્ટરની અંદર આપણને 65% જો બિઝનેસ લોસ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને થયો હતો. જેમ્સ એન્ડ જ્વેલરી કે પૂરે બિઝનેસ કે બાત કરે, ગોલ્ડ, સિલ્વર યે તો સબકે અંદર નેગેટિવ ઇમ્પેક્ટ હી હૈ. સબકે કમ્પેરિઝન વાઇઝ હમ દેખેંગે તો 85% તક ચલે જાયેગા. યે તો ડાયમંડ કે અંદર યે ફિગર હૈ, લેકિન પૂરી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કા જો હમ બાત કરેંગે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ કા, તો 85% જૈસા યે 6 મહિને કે અંદર બિઝનેસ લોસ હુઆ હૈ લાસ્ટ યર કે કમ્પેરિઝન મેં. ડાયમંડ ઇન્ડસ્ટ્રી કે સાથ જુડે હોય રત્ન કલાકાર કે 6 મહિને કે અંદર જો પરિસ્થિતિ હુઈ હૈ, સબ જગહ પે લોકડાઉન હી થા, તો લોકડાઉન કે પરિસ્થિતિ કે અંદર ડાયમંડ ફેક્ટરી ભી બંધ થી, ઓફિસીસ ભી બંધ થી, લેકિન શરૂઆત કે પીરિયડ કે અંદર બહુત સે એસે મેન્યુફેક્ચરિંગ થઈ કે લોકોને રત્ન કલાકારો ઓર અલગ અલગ એસોસિએશન કે માધ્યમ સે સુરત ડાયમંડ એસોસિએશન, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ને લોકોને ખુદ બહુત અચ્છી મદદ કી થી રત્ન કલાકારો કો. લેકિન બેકારી કા પ્રમાણ હમ દેખે કે ફેક્ટરી નહીં ચાલુ થી તો લોકો કો કામ નહીં મિલ રહા થા, લેકિન જબ સે યે ફેક્ટરી સ્ટાર્ટ હો ગઈ લોકડાઉન 1 ખુલને કે બાદ, તબ સે મેરા મેરા એસા માનના હૈ કે અભી જો વર્કર કે પર્સન્ટેજ વાઇઝ હમ કેલ્ક્યુલેશન કરે
अभी तक 35% जैसे वर्कर काम पे लगे हैं। उसका रीजन ये है कि कोविड-19 के रूल्स के आधार पर पहले तो 1 घंटे पर एक ही वर्कर को हम बिठा सकते थे। अभी एसएमसी कमिश्नर ने, पानी साहब ने, एक दूसरा जो एसओपी डिक्लेयर किया है, इसमें अभी 1 घंटे पे 2 वर्कर को बिठा सकते हैं। मेरा ऐसा मानना है कि इसके कारण अभी परसेंटेज वाइज थोड़ा बढ़ेगा। लेकिन साथ में एक पॉजिटिव बात ये भी है कि जो लोग स्थलांतर करके अपने गांव चले गए, कोई सौराष्ट्र में चले गए, कोई उत्तर गुजरात के अंदर चले गए हैं, लेकिन अभी 1-2 महीने से जो इंटरनेशनल मार्केट में जो 25,000 के नीचे का डाउन की पॉलिश का जो डिमांड है, इसके लिए मार्केट के अंदर वो प्राइस के माल भी नहीं है और उसका मैन्युफैक्चरिंग अभी लोग स्पीड से बढ़ा रहे हैं। उसका डायरेक्ट बेनिफिट रूरल एरिया में अभी दिख रहा है, कारण कि ये पतले साइज का माल है, इसलिए लेबर वाइज जो गांव में ही अच्छी तरह से बन सकता है और प्राइस भी कम लगती है। तो लोग अभी धीरे धीरे गांव के अंदर भी मैन्युफैक्चरिंग अपना स्टार्ट कर दिया है। तो जो लोग यहाँ से गए हैं, इन लोगों को एग्रीकल्चर में भी काम मिलेगा और डायमंड इंडस्ट्री में भी काम मिलेगा, जिसके कारण जो बेरोजगारी का प्रश्न था, मेरा ऐसा मानना है उसमें थोड़ी सी राहत मिल जाएगी।